નમસ્કાર દોસ્તો, સાંઈ મીડિયા ગ્રુપ નવસારી લાઈવમાં આપનું સ્વાગત છે. સુરત નજીક આવેલા રાજગરી ગામ ખાતે સામાન્ય બાબતમાં સરપંચ અને એના પરિવાર દ્વારા એક યુવાનને ઢોર માર મારીને બાઇક સાથે બાંધીને ઘસડવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. આ ઘટનામાં હજીરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પણ સરપંચની ધરપકડ ન થતાં આજે ગ્રામજનોએ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસ કમિશનરને રજૂઆત કરવા સાથે ગ્રામજનોએ એવી પણ માંગણી કરી હતી કે છેલ્લા 25 દિવસથી ગામની જે સરપંચના દ્વારા થતો વહીવટ છે એ બધો ઠપ થઈ ગયો છે, જેથી ઉપસરપંચને સરપંચનો ચાર્જ આપવામાં આવે. તેમજ આજે આરોપી સરપંચ હાલ નાસ્તા ફરે છે, તેમને ભાજપના મોટા કાર્યકરો નેતાઓનું પીઠબળ હોવાથી તેમનો સુધી પોલીસ પહોંચી નથી શકતી, તો આ મામલે તેમને ન્યાય આપવામાં આવે એવી માંગણી પણ પોલીસ કમિશનર પાસે ગ્રામજનોએ કરી હતી અને એક આવેદન પત્ર સુપ્રત કર્યું હતું. જી બેન, આપનું નામ? મારું નામ પટેલ બીના છે. ક્યાં રહેવાનું તમારે? હું રાજગરી ગામમાં રહું છું. શું રજૂઆત લઈને આજે આવ્યા? અમે કમિશનર ઓફિસે એ રજૂઆત લઈને આવ્યા છે કે 25 દિવસ થઈ ગયા છે, હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી અને કમિશનર ઓફિસે બી જાણ કરવા હોવા છતાં પણ હજુ કંઈ નિર્ણય આવ્યો નથી. શું ઘટના બની? શું ઘટના? લખનભાઈ પટેલ વોટિંગ કાર્ડ કરવા વોટ આપવા માટે ગયા હતા, એમની પાસે ફિઝિકલ આઈડી પ્રૂફ ન હોવાના કારણે સરપંચ સાહેબે ના પાડી હતી કે તારાથી નહીં જવાશે, અંદર તારો ટાઈમ ઓવર થઈ ગયો છે, અને બીજા બધાને જવા દીધા હતા. એના કારણે લખનભાઈને પ્રોબ્લેમ હતો જ, માનસિક બીમારી પહેલેથી હતી, જેના કારણે એમને ગુસ્સો આવ્યો હતો કે બધાને તમે જવા દીધા ને અમને કેમ નહીં જવા દીધા એમ. એટલે પોલીસ અત્યારે શું કહી રહી છે? તમે ત્યાં ગયા હતા? પોલીસે હજીરા પોલીસ સ્ટેશનમાં જાણ 2 વખત કરવામાં આવી હતી, હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શું કહેવા માંગશો સીપી સાહેબ? કમિશનર ઓફિસે અમે રજૂઆત લઈને આવ્યા છે કે 25 દિવસ થઈ ગયા, આરોપી ધનસુખભાઈ હજુ સુધીમાં હાજર નથી, તો શું નિર્ણય લેવાના છો? શું લાગે છે તમને, કેમ પકડાતા નથી આરોપી? એમને સરપંચનો હોદ્દો એમના હાથમાં હોવાના કારણે પોલીસ મને કંઈ કરી નહીં શકતી, અને મોટા મોટા ભાજપના કાર્યકર્તાઓ પણ કંઈ એમને એ લોકોના હાથ નીચે બધા છે, એટલે કોઈ અમારી જાણ કંઈ સાંભળતા નથી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર, તમારા સપનાને સાકાર કરો. કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.